राज्यपाल आचार्य देवव्रत अने लेडी गवर्नर श्रीमती दर्शना देवीए साथे मळीने गुजरात विद्यापीठ परिसर में मोटा पाये सफाई करी हती, जेमां कुल 40 ट्रक जेटलो कचरो काढ्यो। आ अंगे राज्यपाले जणाव्युं कि विद्यापीठमांथी एक पण व्यक्ति स्वच्छता अभियानमां नथी जोडाई, ए वातनो दुःख छे। नोंधनीय छे कि गुजरात विद्यापीठ परिसरमां चाली रहेला स्वच्छता अभियान अंतर्गत अमदावाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा अत्यार सुधीमां 40 ट्रक भरीने कचरो भंगार काढवामां आव्यो छे, जेमां 4 जेसीबी डम्पर तथा टैंकर साथे 40 जेटला सफाईकर्मीओ स्वच्छता अभियानमां लाग्या छे। राज्यपाल अने गुजरात विद्यापीठना कुलपति श्री आचार्य देवव्रतजी लेडी गवर्नर श्रीमती दर्शना देवी साथे स्वच्छता अभियानमां जोडाया हता। बन्ने साथे मळीने विद्यापीठना आदिवासी संशोधन केन्द्रना म्युझियम संकुलमां मोटा पाये सफाई करी हती। સુરતના કામરેજમાં ટોલનાકા પાસે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરથી કામરેજ સુધીનો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે। હાઈવે પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેથી સતત ટ્રાફિક જામ રહે છે। અતિ બિસ્માર હાલતના નેશનલ હાઈવેને લઈને વાહન ચાલકો પરેશાન છે। તો છેલ્લા 10 દિવસથી કામરેજ ટોલનાકા પર વાહન ચાલકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે, જેથી સ્થાનિક લોકો અકળાયા છે અને ટોલનાકા પાસે વિરોધ પ્રદર્શન કરી ટોલનાકાની ઓફિસને તાળાબંધી કરી હતી। अंकलेश्वर थी चलथाण सुधीनो जे 64 किलोमीटर नो नेशनल हाईवे छे ए एकदम भंगार हालत में थई गयो छे। छेल्ला 6 महीना थी कोई मेंटेनेंस रिपेर थतुं नथी, खूब ज मोटा मोटा खाड़ा छे, जेने कारणे रोज एक्सिडेंटो थाय छे। अहींया जे टोल नाको आव्यो छे एमां छेल्ला 8-10 दिवस थी लोकल लोको पासे 80 रुपया टोल वसूल करवानो चालू कर्यो छे, जेने कारणे लोकल लोकोए दिवसमां 15 वखत 10 वखत 5 वखत पसार थवुं पड़े छे। तो लोकल लोकोने टोल मुक्ति वर्षोथी छे, सरकारना नियम प्रमाणे छे, तो ए गैरकायदेसर टोल वसूल करे छे। ઉત્તરાયણના પર્વને લઈને વેપારીઓ મોટા પાયે તલ ચીક્કી, સિંગ ચીક્કીનું ઉત્પાદન કરે છે। ચીક્કીમાં પણ કોકોનટ, અદરક, ડ્રાયફ્રૂટ્સ ચીક્કી, ઓરેન્જ ચીક્કી, ચોકલેટ ચીક્કી જેવી અલગ અલગ વિવિધતા જોવા મળે છે। પરંતુ આ વર્ષે મોંઘવારીની અસર ચીક્કી બજારમાં જોવા મળી। રો મટીરીયલ, ઇંધણના ભાવ વધતા ઉત્પાદન ખર્ચ વધ્યો, જેની સીધી અસર ભાવ પર પડી છે। વેપારીઓએ કિલોએ રૂપિયા 10-20 રૂપિયા સુધીનો ભાવ વધારો કરી દીધો છે। અત્યારે હાલ 8-10% વધારો છે રો મટીરિયલમાં, અને શિયાળાની સિઝનની હિસાબથી અમે બધું રો મટીરિયલ અને લોકોને ભેળથી લાવે એ ચીક્કી બનાવી આપીએ છીએ, અને ચીક્કીની માંગ શિયાળાના હિસાબથી ઉત્તરાયણ હોવાથી માંગ વધારે હોય છે, અને ગ્રાહક આવે બી છે બનાવવા। કેવું રહેશે બજાર આ વર્ષે? બજાર થોડું ઠંડુ છે, હર સાલ કરતાં આ વર્ષે બજાર થોડું ઠંડુ છે, રો મટીરિયલના ભાવના હિસાબે ભાવ વધારે। તો પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આરોગ્ય સહાય કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ લાખોની સંખ્યામાં દેશ વિદેશમાં વસતા હરિભક્તો મુલાકાતે આવતા હોય છે। ઇમરજન્સી માટે નગરમાં આરોગ્ય સહાય કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે, જેમાં ડેન્ટલ, ફિઝિયોથેરાપી, જનરલ ઓપીડી, ફાર્મસી, લેબોરેટરી, જનરલ વોર્ડ, આઈસીયુ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, તેમાં 17 જેટલી એમ્બ્યુલન્સ સેવા માટે તૈનાત રાખવામાં આવી છે। પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં 2 આરોગ્ય સહાય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે, તેમજ બ્લડ ડોનેશન પણ તૈયાર કરવામાં આવ્યું છે।